શિયાળાની ઠંડકની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો એટલે ખાસ કરીને આમ તો વસાણાની સિઝન, પરંતુ વસાણા સિવાય પણ અમુક સબ્જીઓ એવી સરસ છે શરીર માટે. તો જુઓ, સુપર ફૂડમાં ગણતરી થતો સરગવો. આમ તો દરેકને ઘરે સરગવાનો ઉપયોગ થવો જ જોઈએ, કેમકે એની ગણતરી સુપર ફૂડમાં થાય અને પ્રકૃતિનો ગરમ છે. એટલે ખાસ કરીને શિયાળામાં આ વાનગી જે આજે તમારી સાથે શેર કરું છું, ચોક્કસ બનાવજો. મારા ઘરમાં તો વાનગી બધાને ગમી પણ છે અને છેલ્લે વધેલી 2-3 વાટકી તો મેં પોતે જાતે જ પી લીધી છે. તો સરગવો છે બેસિંગ, તેને કટ કરી લીધો 2 ફાડામાં અને 1 ટમેટું લઈ લીધો છે. અને શિયાળામાં ટમેટા પણ સરસ મળે, શાકભાજીની સિઝન ખાસ કરીને શિયાળામાં હોય છે, એ બધી સબ્જીઓનો ભરપૂર આનંદ લઈ લેવો જોઈએ અને ખાઈ લેવી જોઈએ. 1 આદુનો ટુકડો છે, બધું આ રીતે સમારી લીધું છે. પછી પ્રેશર કુકરમાં ઉમેરી દઈએ. તો સરગવાની શેંગ સાથે ટમેટું અને આદુનો ટુકડો ઉમેરી દઈએ. અને અત્યારે જો મેં 2 નાળિયેરના ટુકડા ઉમેર્યા છે અને 1/2 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેશું. જો તમારી પાસે નાળિયેર લીલું નથી તો પછી તમે અવોઈડ કરીને કદાચ કાજુ બદામ છે તો એ પણ ઉમેરી શકો છો 2 દાણા જેટલા, અને નહીં ઉમેરો ને તો પણ ચાલશે. તો હવે જુઓ, 2 ચમચી પ્રમાણે મેં મગની અને મસૂરની દાળ થોડીક વાર માટે, એટલે કે 10-15 મિનિટ માટે પલાળી દીધી હતી, તો તેને ઉમેરી દઈએ. અને જુઓ, કદાચ ન પલાળો ને તો પણ શું કરવું એ તમને કહું છું. તો 4 કપ પ્રમાણે આપણે પાણી ઉમેરી દેવાનું છે. તો અહીં મેં ફિલ્ટરનું નોર્મલ પાણી ઉમેર્યું છે અને બધું હલાવી લઈએ. તો જુઓ, થોડીક હળદર જ પહેલાં મેં ઉમેરીને તો ફરીથી મને એમ લાગ્યું કે હવે થોડી ઉમેરવી પડશે, એટલે ટોટલી મેં 1/2 ચમચી મોટી હોય એ પ્રમાણે ઉમેરી છે. એટલે સહેજ આપણે ચમચામાં લઈએ તો પીળાશ જેવો કલર દેખાવો જોઈએ. તો આ રીતે હળદર ઉમેરી બધું મિક્સ કરીને હવે ઢાંકી દઈએ અને મીડિયમ ગેસ પર આપણે તેમાં 4 વિસલ કરવાની છે. તો જો થોડું પાણી બહાર જણાતું તમને જણાય ને તો ધીમો કરી દેવાનો. હવે એક બીજું મેં પેન લીધું છે, 1 ચમચી જેટલા મરી, 1 ચમચી જેટલું જીરું, સાથે જ 1/2 ચમચી પ્રમાણે આખા ધાણા લઈ લેવાના છે અને 1 લાલ તીખું મરચું સૂકું આવે એ લેવાનું છે. બીજ કાઢીને ઉપયોગમાં લેવાનું છે અને એકદમ ધીમો ગેસ રાખીને આ રીતે થોડીક વાર માટે તેને શેકવાના છે. જુઓ, તેને આપણે ગેસની ફ્લેમ પર સીધા શેકીએ ને તો મસાલાની સુગંધ વહી જાય અને વધારે પ્રમાણમાં બળી જાય. થોડાક ઠંડા પડે એટલે ખાવણીમાં ઉમેરી દીધા છે. 1 ચમચી પ્રમાણે સંચળ, 1 ચમચી આમચૂર પાવડર અને થોડુંક આ રીતે ખાંડી લેવાનું છે. તો અધકચરો ન રાખતા તેને મેં સરસ રીતે ખાંડીને સરસ એવો પાવડર કરી લીધો છે. તો એક ચાટ મસાલાની અહીં આ મસાલો ગરસ ચાર છે અને તમે ઘણી જગ્યાએ તેનો ઉપયોગમાં લઈ શકો છો. જુઓ, તો અહીં મેં આ મસાલો બનાવી લીધો છે પાવડરની જેવો. હવે વિસલ પણ આવી ગઈ છે 4 જેટલી, થોડીક એર પણ નીકળી ગઈ છે અને સરસ એવું બધું જ બફાઈ ગયું છે. જોઈ શકાય છે કે એકદમ સરસ બફાઈને કલર પણ બદલાઈ ગયો છે. હવે જુઓ, તેનું પાણી બધું જ કાઢી લેવાનું છે, કેમ કે એને એકદમ આપણે ઠંડો કરી લેવાનું છે. જ્યારે બધી જ વરાળ નીકળે ને ઠંડુ થઈ જાય ને ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરી અને સાથે જે પાણી નીકળ્યું છે તે ઉમેરતા જશું. અને જો એક્સ્ટ્રા પાણી પણ ઉમેરવું પડે તો ઉમેરી શકાય છે. હવે 1/2 તીખી લીલી મરચી આવે એ ઉમેરશે, બિલકુલ ઓપ્શનલ છે. અને તીખાશ બિલકુલ નહીં આવે, 1/2 જ ઉમેર્યું છે મરચું એટલે. અને એકદમ ઠંડુ થઈ જાય એ પછી જ ગ્રાઇન્ડ કરીએ, કેમકે જો વરાળ તેની રહી જશે ને તો પછી મિક્સરનું ઢાંકણ છે જારનું એ ઉડવાની શક્યતા રહે, દિવાલ ખરાબ થાય બધી જ્યાં મિક્સર રાખ્યું છે એ બધું. એટલે ખાસ કરીને ઠંડુ કરી અને જરૂર પડે તો વધારે પાણી પણ ઉમેરતા જાઓ અને તેને ગ્રાઇન્ડ કરી લો. તો જો આ રીતે એકદમ સરસ બધું દબાવીને પાણી કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં છે એમાં પણ પાણી ઉમેરીને એકદમ કૂચા જેવું રહે ત્યાં સુધી આપણે થોડું થોડું પાણી ઉમેરીને બધું એકદમ સરસ તેનો કસ બધો કાઢી લેવાનો છે. અને જુઓ, એકદમ કૂચા વધ્યા છે, આવું રહેવું જોઈએ. અને જુઓ, એકદમ સરસ એવી આ એકદમ પ્યોરી રેડી થઈ ગઈ છે. તો અહીં આપણે સરગવાનો સૂપ બનાવી રહ્યા છીએ. તમે દાળની જેમ પણ તેનો ઉપયોગ કરી શકો, સૂપની જેમ પણ ઉપયોગ કરી શકો અને એઝ ઇટ ઇઝ આ રીતે પણ પી શકો છો. જેમને જો એસિડિટીને એવું થતું હોય ને એમને આ નેક્સ્ટ પ્રોસેસ નહીં કરવાની, એમનેમ જ પીવાનું છે. તો એમાં ફક્ત તમે લીંબુ નીચવીને પીવાનું. 1 ચમચી ઘી અને જે મસાલો બનાવ્યો છે તે આપણે 1/2 ચમચી ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જે આપણે આ પ્યોરી રેડી કરી છે સરગવાની તે એમાં ઉમેરી દેવાની છે. તો ખૂબ સરસ એવો આ રેડી થાય છે સૂપ અહીં. તો જો 2 કપ પ્રમાણે મેં 2 દિવસ પહેલાં જે પનીર બનાવ્યું છે મારા ઘરમાં એનું પાણી બચી ગયું હતું, એને હું જનરલી ભાખરી રોટલીમાં વાપરતી હોઉં, સબ્જીની ગ્રેવીમાં વાપરતી હોઉં છું, તો એ મેં ઉમેર્યું છે. અને ન હોય ને તો આપણે સાદું પાણી જ ઉપયોગમાં લેવાનું છે. તો જો આ રીતે તેની કન્સિસ્ટન્સી છે. હવે થોડુંક ફરીથી હું લીલું ખમણેલું નાળિયેર ઉમેરું છું. નાળિયેર છે ને શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે, કેમ કે વાળનો ગ્રોથ વધારે છે અને એમાં ઓઇલ હોય ને, તો શિયાળામાં ઓઇલ, ઘી, માખણ આ બધું થોડું ખાવ તો શરીર માટે પણ ઓઇલિંગનું કામ કરે છે. એટલે મેં નાળિયેરનો અહીં
સૂપમાં ઉપયોગ કર્યો છે. તો લીલા ધાણા અને સાથે તમને જે પ્રમાણે ટેસ્ટ ગમે ને એ પ્રમાણે મસાલો જે આપણે બનાવ્યો છે સૂપનો એ ઉમેરી દેવાનો કે જે ચાટ મસાલાની ગરસ સારે અને ટેસ્ટ ખૂબ સરસ આપે. તો મિક્સ કરી લેવાનું છે. અહીં મેં એક ચમચી જેટલો ઉમેર્યો છે અને એનો થોડોક નાળિયેરનો ક્રન્ચી ટેસ્ટ અહીં ખૂબ સરસ આવશે એટલે ચોક્કસ ઉમેરજો. અને જો થોડુંક તમને જે પ્રમાણે ખટાશ ગમે એ પ્રમાણે લીંબુનો રસ ઉમેરવો. તો મેં અહીં બે ચમચી જેટલો ઉમેર્યો છે, સાથે એક ચમચી પ્રમાણે મીઠું. ટેસ્ટ કરી જોવાનો કે આપણને કેવું પસંદ છે એ પ્રમાણે આગળ ઉમેરી શકાય. તો થોડુંક ઘાટું જણાય ને આવું, ત્યાર પછી આપણે તેને થોડોક ઉભરો આવવા દેવાનું. જો આ રીતે થોડુંક ફાસ્ટ ગેસ પર આપણે સતત તેને બે મિનિટ તો કૂક કર્યું છે, પરંતુ આ રીતે એકદમ સરસ ઉભરો આવી જાય ને અને થોડુંક ઘાટું જણાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. સુપર ફૂડમાં ગણા તો આ સરગવો છે ને એનો સૂપ તમે આ રીતે પીવો ને તમે નવણા પણ પી શકો છો, અથવા તો 5-1 વાગે બપોર પછીના ભાગમાં અથવા 4 વાગે જ્યારે ચા પીતા હોય ને તે પ્રમાણે આપણે તેને સૂપ તરીકે પીવાનું છે. ચાના બદલે સૂપ લઈ લ્યો, ખૂબ જ ગુણકારી છે, શરીરમાં ગરમી પણ આપે છે ને. એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે, અને શેર પણ કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં. ફરી મળીશું.